સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના હાલ સમાન મેઇન બજાર ચોક વિસ્તારમાં વેપારીઓ તથા રહીશોને જાણ કર્યા વગર રાતોરાત ખોદકામ કરાતા વેપારીઓ રહીશોમાં નિરાશા. તો વેપારીઓએ રજૂઆત કરી તો નગરસેવકે ગાળો પાડી મુદ્દો ટોપ એન્ડ ટાઉન બન્યો. પ્રાંતિજ મેઇન બજાર વિસ્તારમાં અચાનક રાતોરાત રોડ બનાવવાને લઈને ખોદકામ કરવામાં આવતા વેપારીઓ તથા બજાર વિસ્તારમાં રહેતા રહીશોમાં રોજ જોવા મળ્યો હતો અને બજારના રહીશોને અવર જવરને લઈને મુશ્કેલીઓ ઊભી થઈ હતી. તો પોતાના વાહનો પણ ઘર બહાર કાઢવા મુશ્કેલીઓ ઊભી થઈ હતી. તો આ બાબતે કેટલાક વેપારીઓ રહીશો દ્વારા નગરસેવકોને રજૂઆતો કરતા રોડ તમારો નથી અને ગારો બોલી હોવાનો મુદ્દો હાલ તો બજાર વિસ્તાર સહિત પ્રાંતિજ પંથકમાં ટોપ એન્ડ ટાઉન બન્યું છે. પ્રાંતિજ નગરપાલિકામાં જે વિકાસના કામ થઈ રહ્યા છે એ બહુ સારા થઈ રહ્યા છે, પણ જો વેપારીના આજે સિઝનમાં કામ કરતા અડચણો બહુ પડે છે. જો વેપારીઓના એક બે દિવસ અગાઉ જો જાણ કરવામાં આવી હોત તો વધુ સારું હોત, કારણ કે વેપારીના જોડે સાથે રાખીને કામ કરે તો અમારી એવી ઈચ્છા કે ભાઈ સારું કામ થાય એમ. આજે રાતોરાત કોઈને ખબર ના પડે ને રાતે રાત રોડ ખોદાઈ જાય, કોઈકનો ઇમરજન્સી બહાર જવું હોય, ગાડી બહાર કાઢવી હોય, બહાર જવું હોય, તેના માટે બહુ તકલીફ પડી. એ બદલ અમે નગરપાલિકાને નિવેદન કરીએ છીએ જેમ બને એમ જલ્દી રોડનું કામ પૂર્ણ. તો આ વિસ્તારના રહીશો તથા વેપારીઓનું કહેવું છે કે જો અમને અગાઉથી ધ્યાન દોડ્યું હોત તો અમે અમારા વાહનો બહાર કાઢી લીધા હોત અને આજે અમારે ઇમરજન્સીમાં જવું હોય તો ક્યાંથી નીકળીએ. તો રોડના કામને લઈને આજ વિસ્તારના કોર્પોરેટર રાજેશભાઈ ટેકવાણી તથા ખુદ પાલિકા પ્રમુખ પણ અજાણ્યા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હાલ તો રાતોરાત રોડનું ખોદકામ કરવામાં આવતા વેપારીઓ તથા બજાર વિસ્તારના રહીશોમાં નારાજગી જોવા મળી રહી છે. પ્રાંતિજ નગરપાલિકાએ રાતોરાત રોડનું કામ ચાલુ કરી દીધું છે. આજે કોઈ પણ વ્યક્તિને વચનતાનું હોસ્પિટલ જવું હોય કે કંઈ બી કામ અર્જન્ટ આવી ચૂકી હોય પણ રોડ અચાનક તોડી નાખ્યો છે જેથી કરીને અમારા વાહનો અવારનવાર બહાર કાઢવા હોય તો પણ અમે કાઢી શકતા નથી અને અગાઉથી બે દિવસ પહેલાં નોટિસ પણ આપેલ નથી અને અચાનક રોડ તોડી નાખ્યો છે જેથી કરીને અમારા અવારનવાર કામકાજ કરવામાં ઘણી તકલીફ પડે છે. તેથી હું પ્રાંતિજ નગરપાલિકાને નમ્ર અપીલ કરું છું કે જેમ બને તેમ બે દિવસમાં કામ પૂરું થાય તેવી મારી અપેક્ષા છે. તો બીજી તરફ રોડના કામને લઈને બીજેપી વોર્ડ નંબર 4ના વોટ્સઅપ ગ્રુપમાં વેપારી રહીશો નગરસેવક સાથે ચર્ચાઓ થઈ હોવાનું જોર પણ પકડ્યું હતું. તો બીજી બાજુ ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો હોય ત્યારે રોડ ઝડપથી થશે કે કેમ, જેને લઈને હાલ તો વેપારીઓને ચિંતા જોવા મળી રહી છે. પ્રાંતિજ નગરપાલિકાના વિકાસના કામોમાં મુખ્ય બજારમાં રોડ બની રહ્યો છે, થોડોક લેટ થયો છે, કમૂળતાના સમયમાં થવાનો હતો. ગેસની લાઈન આવવાની એ બધી વાતો હતી એના કારણે બે ત્રણ દિવસ લેટ થયું છે, પણ જાણવીના જો કોન્ટ્રાક્ટરે રોડ કામ ચાલુ કર્યું છે બધાને ઘણી તકલીફ થઈ છે, તે બદલ અમે નગરપાલિકા થ્રુ માફી માંગીએ છીએ. છતાં હવે જો તહેવારો આવી રહ્યા છે તો કોન્ટ્રાક્ટરને અમે કહ્યું છે જેટલું ઝડપી થાય રોડ પૂરો કરીને વેપારીઓની મુશ્કેલીઓનો હલ થાય તેવી અમે પ્રયત્ન કરીશું. આ રાતોરાત રોડ થયો તો તમને ખબર જ નથી? ના, અમને જાણ કરવામાં નથી આવી. એક બે કોર્પોરેટરોને જાણ કરી હતી પણ છતાં જે થઈ ગયું છે, પણ હવે જે કંઈક નવું થવાનું હોય તો તકલીફો પડતી હોય છે, તેના માટે હવે બધાએ સાથે રહીને સારું કામ થાય તે માટે બધા પ્રયત્ન કરીશું. અને આ રોડના બાબતે વેપારીઓએ રજૂઆત કરતાં કેટલાક કોર્પોરેટરોએ વેપારીઓ સાથે ગારોગાર કરી, એ બાબતે તમને શું કહેવું થાય છે? હા, એ બાબતે હું અજાણ છું. પ્રાંતિજ નગરપાલિકાના મુખ્ય બજારનું કામ ચાલુ કર્યું છે. 4-5 દિવસ પહેલાં અમે જાતે એના લેવલ લેવા ગયા હતા અને કેટલાક મિત્રોની એવી રજૂઆત મળી કે અમારી દુકાનો નીચી છે, એની ઉપર રોડ બનાવશો તો અમને નુકસાન થાય એવું છે અને પાણી ભવિષ્યમાં અમારી દુકાનમાં ઘૂસી જશે. સ્થાનિક કોર્પોરેટર વોર્ડ નંબર 4ના નું પણ એવું સમર્થન હતું કે ભાઈ આ રોડ તોડીને બનાવો,
નગરપાલિકાથી એક બાબતની ક્ષતિ રહી ગઈ છે કે અમે અમારા નગરજનોને જાહેર પ્રસિદ્ધિ કરી જાણ કરવાનું રહી ગયું. અમને અમારા નગરના વેપારી મિત્રો અને નગરજનોને સિનિયર કાઉન્સિલર તરીકે પ્રાર્થના છે કે આ જાહેર માર્ગ આપનો છે, થોડી તકલીફ પડશે પણ કમૂળતાને ધ્યાને રાખી કામ કર્યું છે, બરાબર છે, અને સત્વરે પૂરું થાય એવી અમે બધા દેખરેખમાં છીએ. તમારી સાથે કોઈ અમારાથી જાણ કર્યા વગર કામ શરૂ કરી તમને થોડી મુશ્કેલી પડી રહી છે એ બદલ અમે ક્ષમા માગીએ છીએ. આપ સૌ સાથ સહકાર આપી આ કામ સત્વરે પૂરું કરાવો એવી પ્રાર્થના કરું છું. કામને લઈને કેટલાક વેપારીઓમાં અસંતોષ પણ છે, જે નગરપાલિકાના જે કોર્પોરેટરો ઘણા જે આપના સાથી મિત્રો એ લોકો એક વેપારી જોડે ગારંગારે ઉદ્ધત વર્તન કરે છે, તે બાબતે શું કહેવું છે? આની મને જાણ નથી ને આવું કંઈ થયું હોય તો એ બરાબર નથી. વેપારી મિત્રોમાંથી જ આવતા વોર્ડ નંબર 4ના કાઉન્સિલરો છે અને એ કાઉન્સિલરો પણ ઉજળિયાત સમાજમાંથી આવે છે, સભ્ય સમાજના છે, અને છતાંય કંઈક આવો પ્રસંગ બન્યો હોય તો એ બરાબર નથી. અને જરૂર પડે તો એ મિત્રોનું હું ધ્યાન પણ દોરીશ કે ભાઈ આપણે આપણા નાગરિકો સાથે, આપણા વેપારી મિત્રો સાથે, આપણા સ્નેહીજનો છે એટલે એમની સાથે ભાઈચારાથી એમના પ્રશ્નોનું નિવારણ કરવા માટે પ્રયાસ કરે એવી હું વાત કરીશ. તો નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન અરવિંદભાઈ પરમાર પાલિકાની ભૂલ થઈ હોવાનું અને વેપારીઓ તથા રહીશોને જાણ કર્યા વગર કામ ચાલુ કર્યું તે માટે રહીશો તથા વેપારીઓને ક્ષમા માંગી હતી. તો વેપારીઓ સાથે કરેલ ઉદ્ધતન વર્તનને ગારો બોલવાનું વોર્ડ નંબર 4ના કોર્પોરેટર તથા બાંધકામ સમિતિના ચેરમેન તથા સીઓને પૂછતા આ બાબતે બાંધી મુઠ્ઠી રાખી અજાણ્યા હોવાનું કહ્યું હતું અને અમે આ વિશે જાણતા નથી. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે પાલિકા દ્વારા ઉત્તરાયણના તહેવારના પહેલા રૂટનું કામ પૂરું થશે કે કેમ એ તો હવે જોવું રહ્યું. ના એટલે એમાં એવું હતું, અમે એન્જિનિયરના ત્યાં વોર્ડના એમના 3 કોર્પોરેટરો બી સાથે હતા અને લેવલિંગ કરાવી અને આ ઉત્તરાયણ પહેલાં કામ રોડનું પૂરું થાય હતું એટલે અમે કામ શરૂ કરવાનું નક્કી કર્યું હતું. તો આપણા આગલા દિવસે સાહેબ ખોદકામ કરતા આજુબાજુના વેપારીઓ પર રહીશોને ધ્યાન દોરેલું છે? હા, અમે મેં સૂચના આપી હતી એન્જિનિયરશ્રીને કે ધ્યાન કામ શરૂ કરતા પહેલાં અને કોન્ટ્રાક્ટરને એન્જિનિયરશ્રીને કે લોકોનું ધ્યાન દોરી અને પછી કામ શરૂ કરે તો કોઈને અગવડતા ના પડે. હાલ તો સાહેબ ધ્યાન એમ કોઈ દોરવામાં આવ્યું નથી, લોકોના વાહનો બધું અંદર પડી રહ્યું છે એટલે એ બાબતે સાહેબ શું કહું? તો અમે એવું તો સ્થળ તપાસ કરી અને કોઈને જો અગવડતા પડતી હશે તો એમને દૂર કરવાનો પ્રયત્ન કરીશું. સાહેબ ખોટ કામને લઈને કેટલાક કોર્પોરેટરોએ જે વેપારીઓ જોડે ગારંગારી કરી એ બાબતે સાહેબ તમારા ધ્યાન ઉપર આવી હશે? તો એ મારા ધ્યાન ઉપર વિષય આવ્યો નથી પણ એના વિશે હું કંઈ કહી શકું નહીં કારણ કે એનો મને નોલેજ છે નહીં. સંજય રાવલ, જેડ એસ ટીવી, પ્રાંતિજ.